સુરતમાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પર સૂત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા. પાવાગઢના જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ યુવાનોએ જાગો જૈનો જાગોના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને કલેક્ટર કચેરીએ એકત્રિત થવાની હાંકલ કરી હતી, જેને પગલે મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પાવાગઢ ખાતે આવેલા સેંકડો વર્ષ પૌરાણિક જૈન મંદિરોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ભગવાનની મૂર્તિ ખંડિત કરીને બહાર ફેંકી દેવાની ઘટના બાદ સમગ્ર સુરત શહેરમાં જૈનો રોષે ભરાયા હતા અને ગત મોડી રાતથી જ જૈનો દ્વારા કલેક્ટર કચેરી પહોંચીને આ ઘટનાનો વિરોધ દર્શાવાયો હતો. મોટી સંખ્યામાં જૈન સાધુ અને અગ્રણી સહિત યુવાનો અને વેપારીઓ સવારથી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ધરણા કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ ઘટનામાં જે કોઈ પણ આરોપી હોય એની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ અહીંથી નથી ખસવાનાની ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક કલાકોથી વધુ સમય થવા છતાં જૈન સમાજના લોકો અને મુનિઓ કલેક્ટર કચેરીને છોડીને ગયા નથી. જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે જૈન તીર્થાલયમાં તોફાન ફાટી નીકળ્યું હતું. તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હતી ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા હતા. સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાંકલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા. જે મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળી બાગ ઉપાશ્રયમાં જિનપેમ વિજયજી મહારાજની નિશ્રામાં મીટિંગ યોજાઈ હતી. જૈન સમાજની જે ઘટના બની ખૂબ જ કલંકિત છે, એ માત્ર સુરત પૂરતી નહીં, ગુજરાત પૂરતી નહીં, ગુજરાત મહારાષ્ટ્ર પૂરતી નહીં, પરંતુ પૂરા ભારત પૂરતી નહીં, પરંતુ પૂરા વિશ્વ માટે જૈન માટે ખૂબ જ કલંકિત ઘટના ગઈકાલે બની છે. અમારા એવા પ્રાણપાયા તીર્થંકર ભગવાન, જે 700 વર્ષ જૂનો જેનો ઇતિહાસ પાવાગઢની અંદર છે, એ ભગવાનને તોડી ફોડી કચરાના ઢગલાની અંદર નાખી દેવી અમારા આસ્થા ઉપર ખૂબ જ જબરજસ્ત પ્રહાર કરવામાં આવ્યો છે અને એ પ્રહાર દ્વારા આજે જૈન સંઘ પોતે શાંતિપ્રિય અને શાંતિ રીતે આજે આંદોલન કરવા માટે આવી રહ્યું છે. આંદોલનને આજે આંદોલન શરૂ કર્યાને 12 કલાક થયા છે. 12 કલાક સુધી માત્ર આશ્વાસન સિવાય કોઈ પણ એક્શન હજુ સુધી સ્ટાર્ટ થયા નથી. એ ખૂબ જ શરમનાક વાત છે, ખૂબ જ શરમવાળી વાત છે. અને આજે જૈન સમાજની અંદર જો કોઈ સાધુ સાધ્વીજી ભગવાન પોતે આખી રાત કલેક્ટર ઓફિસ અંદર બેસી વિરોધ પ્રદર્શન કરતા હોય એવી ઘટના પ્રાય પ્રથમ વખત બની રહી છે, જે ખૂબ જ શરમજનક ઘટના છે. આજે પધારો, અન્યથા આવતીકાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે, તેવા મેસેજો પણ ફરતા પાવાગઢ મુદ્દે દિવાળી બાગ ખાતેના જૈન તીર્થમાં લોકો એકઠા થયા હતા, જે મીટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરીએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરતા ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલિતાણા પછી ગુજરાતમાં ફરી જૈનોની અને જૈન સમાજનો ગુસ્સો ઉપડ્યો છે અને મોટી સંખ્યામાં જૈન સમાજ તમે જોઈ શકો સુરતના કલેક્ટર હાઉસમાં ગત રાતથી અહીંયા મોટી સંખ્યામાં ભેગા થયા, જેમનો વિરોધ છે કે પાવાગઢમાં વિકાસના નામે તેમના આવેલા દાદરના ઉપર જે જૈન મુનિઓની મૂર્તિ હતી તેનો ખંડિત કરવામાં આવી છે, તોડવામાં આવી છે, જેનો વિરોધમાં જૈન સમાજ કલેક્ટર કચેરી રાતના ઘેરાવ કરીને બેઠા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા જૈન મુનિઓ સાથે ભેગા થયા છે અને એમની માગણી છે કે સરકાર હવે કોઈ વાયદા કે કાર્ય થશે એવી વાત નહીં, પણ જ્યાં સુધી જે મૂર્તિઓ ખંડિત છે તેનો પાછી વિરાજમાન ના કરાવે ત્યાં સુધી આ લોકો ઉઠવાની ના પડ્યા છે. ઇન્ડિયા ન્યૂઝ સુરત, રવિવારની સાથે સુનિલ પ્રજાપતિ.